મુંદ્રા કસ્ટમની એસઆઈઆઈબી શાખાના ત્રણ અધિકારીઓને પાલારા જેલમાં મોકલાયા છે. ચીનથી આવેલા કન્ટેનર ક્લિયરિંગ કૌભાંડના પ્રકરણમાં કસ્ટમના ત્રણ અધિકારીની ધરપકડ કરાઈ હતી. ભુજમાં ન્યાયાધીશના બંગલે તેમને રજૂ કરાતા ત્રણેય અધિકારી તેમજ એક વચેટિયા સહિત ચાર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો હતો. કસ્ટમ્સના ઓફિસરોએ ખોટું પંચનામું બનાવ્યું, જે પંચનામું એક્ચ્યુઅલી રેવન્યુ ઇન્ટેલિજન્સના ઓફિસરે કર્યું. 5 દિવસ ચાલ્યું અને એમણે 1.5 કલાકમાં પંચનામાની કાર્યવાહી કરી. એમના તરફથી ક્લીન ચીટ આપવાના પ્રયત્નો થઈ રહ્યા હતા અને કન્સાઇનમેન્ટ મૂકવાની વાત હતી. ઇન બિટવીન એ લોકોને ખ્યાલ જ હતો કે આરએમએસ સિસ્ટમ પછી ડિટેક્શન એમનું હતું, એ પોતાના ડિટેક્શનને લોકો ફેલ કરવાની તૈયારીમાં હતા. એટલા માટે એમની વિરુદ્ધમાં અમે કસ્ટમ એક્ટની સેક્શન 132 અને 136નો પણ અમે અત્યારે ઓફેન્સ ફાઇલ કર્યો છે. લગ્નની લાલચ આપી પૈસા પડાવી પલાયન થઈ જતી લગ્ને લગ્ને કુંવારી દુલ્હનનો આખરે ભાંડો ફૂટી ગયો. સીધા સાધા યુવકને લગ્નની લાલચ આપીને પૈસા પડાવી ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન આવી ગઈ છે પોલીસના સકંજામાં. કુંવારા છોકરાને ફસાવતી જાળમાં લગ્નની લાલચ આપી લેતી પૈસા, બાદમાં પૈસા લઈ થઈ જતી ફરાર. જૂનાગઢના નવાગામમાં રહેતા ચિરાગ દેખીવીવાડિયાના લૂંટેરી દુલ્હને લૂંટ્યા છે 1.25 લાખ રૂપિયા. ચિરાગનું ક્યાંય શક પણ થતું નહોતું, જે અંગે અમરેલીના એક શખ્સને જાણ થતા તેણે ચિરાગના પરિવારને લગ્નની લાલચ આપી લગ્ન માટેનું સોગઠું ગોઠવ્યું અને રાજકોટના ચિરાગની જયશ્રી ઉર્ફે પૂજા સાથે મુલાકાત કરાવી. ચિરાગની લગ્ન માટે હા હોવાથી પૂજાના કહેવાતા પરિવાર સાથે ચિરાગના પરિવારે મુલાકાત કરી લગ્નની હા કહી અને રૂપિયા 1.25 લાખ ની લેતી દેતી કરી અને થયા ચિરાગ પૂજાના લગ્ન. પછી 5 દિવસ કેળે પાછા એ છોકરીને તેડવા આવ્યા કે એના પપ્પાને મજા નથી, તેથી અમે તેડવા માટે આવ્યા વીરપુર ગામ પાસે. અમે વીરપુર મંદિરે જલારામ બાપાના મંદિરે દર્શન કરવા ગયા, ત્યાંથી છોકરી ભાગી ગઈ. તે પાછી ન ફરતા ચિરાગ અને તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા પૂજાની કહેવાતી માસી શારદા અને જેને યુવતી પોતાનો ભાઈ ગણાવતી તે સમીર કે જે હકીકતમાં તેનો પતિ છે તેની ધરપકડ કરી છે. 1420-34 મુજબ આરોપીઓએ એકસમ કરી ફરિયાદીને લગ્ન કરી દેવાના બહાને છેતરપિંડી કરી 1.25 લાખ રૂપિયા ઉડવી દઈ ખોટા નામ સરનામા આપી ગુનો કરેલ છે. લગ્ને લગ્ને કુંવારી યુવતીઓ સીધા સાધા યુવાનોને નિશાન બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે, ત્યારે આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. અતુલ વ્યાસ, ઈટીવી ન્યૂઝ, જૂનાગઢ. દિવાળીના તહેવારમાં જ બોટાદમાં થશે બેહાલ. ગૃહિણીઓને ઘરની સફાઈમાં પડશે મુશ્કેલી, તેનું કારણ છે પાણી. બોટાદના 21 ગામોમાં છે 5 દિવસ પાણી કાપ. પર્વમાં પાણીનો પ્રશ્ન, બોટાદમાં બગડશે દિવાળી. 21 ગામોમાં નહીં મળે પાણી. 5 દિવસ 21 ગામોમાં પાણી કાપ. દિવાળીના તહેવારો ટાણે જ બોટાદ તાલુકાના 21 ગામને 5 દિવસ સુધી પાણી નહીં મળે. બોટાદના બરવાળા તાલુકાના નાવડા પાસે આવેલા સંપમાં રિપેરિંગ અને મેન્ટેનન્સના કારણે 9-13 તારીખ સુધી પાણી પુરવઠો બંધ કરાયો છે અને આ તહેવારોમાં જ 21 ગામના લોકોને પાણીની પળોજણથી પરેશાન થવું પડશે. રાજ્ય સરકારના જે તે સંબંધિત વિભાગ દ્વારા પાઇપલાઇન મેન્ટેનન્સ અને સાફ સફાઈનું કામ રાખવાનું હતું, પહેલા થોડા દિવસ અગાઉ હતું પણ પછી કોઈ કારણથી મોડું થયેલું, એટલે ઉપરથી પાણી સપ્લાય બંધ છે, જેના અનુસંધાને નગરપાલિકાએ પાણી સપ્લાયનો 5 દિવસ બંધ રાખવા જાહેર કરેલ છે. બોટાદ તાલુકાના 21 ગામોને પાણી તંગીનો સામનો કરવો પડશે, જેમાં બરવાળા, બોટાદ, ગઢડા, વલ્લભીપુર, ચાવડ, બાબરા, કોટડાપીટ, મોઢુકા, જસદણ, ઈશ્વરિયા, અમરેલી, દામનગર, લીલિયા, સાવરકુંડલા, ધરાઈ, ગોંડલ, વડિયા અને ભેંસાણ સહિતના ગામોનો સમાવેશ થાય છે. તો જૂનાગઢના કેટલાક ગામોને પણ 5 દિવસ પાણી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોમાં જ પાણી કાપથી લોકો મૂંઝવણમાં મુકાયા છે. પ્રકાશ સોલંકી, ઈટીવી ન્યૂઝ, બોટાદ. પોરબંદરના ખંભાળા ડેમ નજીક ઘાસચારો ઉઘાડવાના મામલે માલધારીઓ અને વન વિભાગ આમને સામને આવી ગયા. વન વિભાગના કર્મચારીઓએ ઘાસચારામાં આ લગાવી
દેતા મામલો ઉગ્ર બન્યો હતો. આ વિસ્તારમાં માલધારીઓએ 30થી વધુ વાડા બનાવ્યા છે. માલધારીઓનું કહેવું છે કે તેઓ વન વિભાગની હદની બહાર વાવેતર કરે છે. જોકે વન વિભાગનું કહેવું છે કે આ વિસ્તાર વન વિભાગની હદમાં આવે છે અને અનેકવાર માલધારીઓને વિસ્તાર ખાલી કરવાની સૂચનાઓ અપાઈ છે. જોકે સમગ્ર વિવાદ વકરતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઈટીવી ન્યૂઝના તમામ સમાચાર news18gujarati.com તેમજ તમામ સોશિયલ મીડિયા પર આપ નિહાળી શકો છો. હાલ આપણું ગુજરાતમાં મને રજા આપશો. નમસ્કાર.